હું પોતે તો છું જોડે આ મન વચન કાયા બધી ઇન્દ્રિયો છે. હા પણ કોણ કોણ છે? એક છે બે જણ છો? મૂળ બે છે. શું નામ બીજાનું? દીપક. દીપક. હા તે દીપક, દીપક ના તમારે શું સંબંધ? શું શું ઓળખો છો? દાદાની ભાષામાં તો ફાઇલ નંબર વન. ફાઇલ નંબર વન. હા વાઈફ ફાઇલ નંબર ટુ, છોકરા ફાઇલ નંબર થ્રી, ફોર, સિક્સ. એટલે ફાઇલ નંબર વન અને ખાઈ પીવે એને જોયા કરે બસ એટલું. બરાબર છે. એક ફાઇલ નંબર ટુ ખાધું પીધું એ જોયા કરે બસ. એ એમના ધર્મ છે. જોયા જવું જાણવું એ એમના ધર્મ, અને ખાવું પીવું એ દીપક નો એને ફાઇલ નો ધર્મ છે. અત્યારે તમે વાત સાંભળો છો, કોણ બોલી રહ્યું છે? ફાઇલ નંબર વન કે છે, એક વિભાગ થયો ને. આ ટેપ રેકોર્ડ બોલી રહી છે. શું રહી છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. આ સેકન્ડરી ટેપ રેકોર્ડ. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ. આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલી રહી છે. તમને સમજ પડે છે? શું બોલી રહ્યું છે? ઓરિજિનલ ટેપ રેકોર્ડ. હા તમારે તમે બોલો છો તે ઓરિજિનલ ટેપ રેકોર્ડ, પણ તમને તો અહંકાર છે હું કેવું બોલ્યો કેવું નહીં. તમે ગાળ દીધી હોય તો તમે જ મેના માલિક બનો કે ના મેં દીધી, મેં ભૂલ થઈ, મારી ભૂલ થઈ. અને તમે માન આપ્યું હોય તો તમે કહો મેં કેવું માન આપ્યું. તો સમજે ને આપણે ટેપ રેકોર્ડ કરે. હું અક્ષર અક્ષર બોલું છું, બધું ટેપ રેકોર્ડ છે. ફક્ત હું તો જ્ઞાતા દ્રષ્ટા પરમાન છે. આ દાદા ભગવાન નહીં, આ તો એમ પટેલ છે. શું પબ્લિક ટ્રસ્ટ છે? શું છે? પબ્લિક ટ્રસ્ટ. દાદા ભગવાન એ 14 લોક નો નાથ નહી બેઠેલો છે. એ ખરો અમથા દાદા ભગવાન બોલતો થાય તમારે કલ્યાણ ખબર પડી. કારણ કે પબ્લિક ટ્રસ્ટ ની બહાર છે. શું છે? પબ્લિક ટ્રસ્ટ ની બહાર. હા લિમિટ ની બહાર છે. હું એક સેકન્ડ આ શરીરમાં રહ્યો નથી. મનમાં વચનમાં કે શરીરમાં કોઈ એક સેકન્ડ પણ રહ્યો નથી. તમને સમજાય? બોલો. એ નહી સમજાય. હમણાં માની લેવાનું ખાલી. અત્યારે માની લેવું. માની લેવાનું. એક સેકન્ડ પણ રહ્યો નથી. જ્ઞાન થયા લગભગ 21 વર્ષ થયા, પણ સેકન્ડ જ્ઞાન થતા પેલા હું આમાં જ રહેતો હતો. હું જ પટેલ હતો. શું પટેલ હું હતો, કોન્ટ્રાક્ટર હું હતો, બધું હું જ હતો. જ્ઞાન થયા પછી આ બધું દસ્તાવેજ ફાટી ગયા બધા. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ગોડ હેઝ નોટ પઝલ ધીસ વર્લ્ડ એટ ઓલ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટન્સિસ એવિડન્સ. આ તમને એવિડન્સ ભેગો થયો છે આજે? એ સાયન્ટિફિક સર્કમસ્ટન્સિસ. શું છે સાયન્ટિફિક સર્કમસ્ટન્સિસ? હા નહીં તો તમને આવવા ના દે. કેટલા રસ્તામાં તો એક્સિડન્ટ થાય, કેટલા ભંગડે થાય. રસ્તામાં કોઈ બોલાવા આવે તમને, રસ્તામાં ભેગો થાય, ચાલો હાડી કે બરાબર. ભાઈ ને શું નામ છે? પરસોત્તમભાઈ. પરસોત્તમભાઈ બને કે ના બને? હે તમે ધાર્યું એક માર જવું છે દાદા મળવા, પણ તે કોઈ બોલાવા આવ્યો તો બરાબર. હા એટલે બધું તમારું ધાર્યું નથી થાય એવું. આજે તમે આના એક મેમ્બર છો એવું કબૂલ કરું છું. તમે આના પાર્લામેન્ટરી પદ્ધતિ તમે એક વન ઓફ ધી ક્યાં ચૂકાયા છે કે તમને સમજાય જતી વાત મારે? આપણે વાત ના સમજાયતા અર્થ નથી, અને વાત સમજવા માટે જ છે. અને તો હું તમને મુક્તિ આપીશ, તમને તમારે જે જોઈએ છે એ આપીશ. પણ એક વાર સમજો, સંદેહ કાઢો બધા. અનંત અવતારનો રોગ ભરેલો છે. શું ભરેલો છે? અનંત અવતારનો. અને તે પાછો સંસાર રોગ કહેવાય છે. કેવો કહેવાય છે? કયો રોગ? સંસાર રોગ. સંસાર રોગ. અને તે પાછા ક્રોનિક થઈ ગયેલો છે. કેવો થઈ ગયો? એટલે અમારે વધારે માથાકૂટ કરવી પડે. માથાકૂટ કરીને તો રોગ નીકળી જાય. જ્ઞાની પુરુષ કાઢી શકે, બાકી બીજો કોઈ કાઢી શકે? જે પોતે નિરોગી થયેલા હોય તે કાઢી શકે. તમારામાં જ્ઞાન શબ્દ હોય જ નહીં. તમારામાં અત્યારે જ્ઞાન હોય નહીં. તમારામાં શું આખા જગતમાં નથી જ્ઞાન? જ્ઞાન શબ્દ ક્યાંથી લાવે? એટલે મોડે બોલે કે મને જ્ઞાન છે, મને જ્ઞાન છે, એ સમજતો નથી. જ્ઞાન કોને કહેવાય તે સમજતો નથી. શું કહેવાય છે? એટલે બોલે ખરા જગતમાં બહુ લોકો બોલે જ્ઞાન. એ જ નાના વાણિયાનો પ્રયોગ તો મને
આપ જે જ્ઞાન વિશે કેવા માંગો છો તે જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષયોક્ષમ છે કે મોહનીય કર્મ નો ક્ષય એ ભેદ કરી શકાય એવી છે? એનાથી આ જ્ઞાન થી એનો ભેદ કરી શકાય? એનો જ્ઞાનાવરણીય જેને જ્ઞાન કયો છો એ મોહની કર્મ નો ક્ષયોક્ષમ, અને જગત જેને જ્ઞાન કે છે એ જ્ઞાનાવરણી નો ક્ષયોક્ષમ, એવો એ તમે ભેદ કેવા માંગો છો? એવું છે ને, જગત જેને જ્ઞાન કે છે ને એ જ્ઞાન જ નથી. બુદ્ધિ છે જગત ને બુદ્ધિ માં રહેલું છે, આખું કેમાં રહેલું છે? બુદ્ધિમાં, જ્ઞાન માં નહીં પણ બુદ્ધિમાં. આખા જગત ના તમામ સબ્જેક્ટ જાણે પણ એ જ્ઞાન માં સભાય કે ભાઈ આટલું જ્ઞાન છે એવું ના કહેવાય, બુદ્ધિ કહેવાય. બુદ્ધિ કહેવાય, બરાબર. તમને લાગે છે ને? હા બરાબર. તમને શું લાગે છે? બુદ્ધિ કહેવાય. અને પોતાનું સ્વરૂપ એકલું જ જાણે તો જ્ઞાન કહેવાય. શું કહ્યું? બરાબર. પોતાનું હું કોણ છું એટલું જ જાણે, અનુભૂતિ છે એ જ્ઞાન કહેવાય. હવે જ્ઞાન અને બુદ્ધિ નો આધાર શું છે, ત્યાં આધારે બુદ્ધિ કહેવાય છે તે તમને કહું કે આ સૂર્યનારાયણ નો પ્રકાશ અહીં અરીસા પર પડે છે, ડિરેક્ટ પ્રકાશ કહેવાય ને. અને અરીસા નો પ્રકાશ રસોડામાં પડે છે એ કયો પ્રકાશ કહેવાય? ઇન્ડિરેક્ટ પ્રકાશ. તે ઇન્ડિરેક્ટ પ્રકાશ ને બુદ્ધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બુદ્ધિ કહેવામાં આવે ઇન્ડિરેક્ટ પ્રકાશ. અને ડિરેક્ટ પ્રકાશ ને જ્ઞાન કહેવામાં આવે છે. ઇનડિરેક્ટ પ્રકાશ કેવી રીતે તમને ઉત્પન્ન થાય છે કે આત્માનું પ્રકાશ તમારા ઇગોઇઝમ ના મીડિયમ થ્રુ બહાર આવે છે તે બુદ્ધિ છે. શું છે? ઇગોઇઝમ ના મીડિયમ થ્રુ આવે એ બુદ્ધિ. બુદ્ધિ છે તે જેવા પ્રકારનું ઇગોઇઝમ હોય તેવા પ્રકારની બુદ્ધિ હોય. કેવી હોય? બરાબર. આ દરેક ની બુદ્ધિ જુદી જુદી છે, કારણ કે જેવું પ્રકારનું ઇગોઇઝમ એવું પ્રકારનું મીડિયમ એ, અને એવી પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય. એ સમજાય એવી વાત છે આપને? મને બુદ્ધિ કેટલી હશે તમારા કરતા? થોડી બધા હશે ને? ન કહી શકું, એમ નહીં કહી શકાય. મારે કઈ કહે છે ને? તમે આગળ પર સમજ કે અમારી સમજણનો વિષય નથી. મને બુદ્ધિ નથી બિલકુલ. આખા જગતમાં હું એકલો જ બુદ્ધિ કરો માણસ છું. એટલે બે પુસ્તકો લખ્યું છે, અમે અબુધ છીએ. અબુધ, અબુધ. હા, કારણ કે ઇગોઇઝમ હોય તો બુદ્ધિ થઈ જાય ને, તો ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો. શું થયું? ઇગોઇઝમ છે નહીં એટલે શું થયું? ડિરેક્ટ થઈ ગયો, ડિરેક્ટ પ્રકાશ થયો. જ્ઞાની થયો પણ બુદ્ધિ નથી. શું થાય? લોકો એમ માનીએ નહીં બુદ્ધિ વગર નથી ભાઈ. બુદ્ધિ બુદ્ધિ મને કેવા શું વાંધો? અબૂત થવાનું કોને ગમે? ગમે તો ખરું. અમે લખ્યું પુસ્તક માં અબૂત થયા છીએ. શું કહ્યું? જગત માં એકલો જ અબૂત છું. કારણ કે બુદ્ધિ ઇગોઇઝમ જેની મીડિયમ થ્રુ થકી બુદ્ધિ થવાની હતી એ મીડિયમ ઉડી ગયું. ઇગોઇઝમ ઉડી ગયો તો આ બધાને ઉડી ગયો છે, પણ એમનો ઇગોઇઝમ હજુ સંપૂર્ણ પ્રકારે જ્યાં સુધી અમારી આજ્ઞા પાડે છે ત્યાં સુધી સંપૂર્ણ પ્રકારે વિલય ના થાય. શું થાય? એટલે અમે અબૂત કહીએ. અમારી આજ્ઞા પાડશે ત્યાં લગી સંપૂર્ણ પ્રકારે વિલય નહીં થાય. એટલે શું? ધીમે વિલય થતું, જેમ જેમ આજ્ઞા પાડતી જાય તેમ તેમ વિલય થતું જાય, તેમ તેમ નિર્દા થતી જાય. અને નિર્દાત કરવી પડશે ને? ડિસ્ચાર્જ થયું પડે છે. બરાબર. આ તો કામ. અને ડિસ્ચાર્જ થયા પછી જ ચોખ્ખું કહેવાય છે, નહીં તો એમને એમ કે ચોખ્ખું કહેવાય ને. અત્યારે એમને સુખ વર્તે બધી રીતે. એ છોકરો કહેતો એવી રીતે આધી વ્યાધિ ઉપાધિ કશું અડે નહીં. અને એને જ ભગવાન કે અત્યારે આ છોકરા જગત ના હિન્દુસ્તાન લોકો ભગવાન કે ફોરી ના હું ભગવાન કે આવું જોયેલું ના હોય ને, આવું સાંભળેલું ના હોય ને વર્લ્ડ માં અજાય બી કેવાય એવું. તો આ સાધુ અત્યારે આવું સાંભળેલું ના હોય. આવું હોય છે, બની શકે ને? આપનામાં એનામાં તારતમ્યતા શું? એમ તારતમ્યતામાં એ તો કશે ફેર નથી મારા, એના ફક્ત ફેર એટલો છે કે વ્યવહાર ધર્મ વ્યવહાર પૂઠ્યું કાચું લાયેલો છે. શું થયું?
એટલે જગત ના લોકોને સમાધાન કરાવી શકશે નહીં નહીં ત્યાં સુધી પૂર્ણતા એ ના કહેવાય. શું કહ્યું? નિર્જરામાં ફરક નહીં, નિર્જરામાં ફેર નહીં, મારી આજ્ઞા ના આધીન નિર્જા થવાની. અને મારી તો નિર્જા ઘણો ખરો ભાગ થઈ ગયો. કેવું? અમારું તો અમારું મન જ ના હોય. મન કેવું હોય? એક સેકન્ડે સેકન્ડે ફરિયાદ કરે. કેવું? કોઈ જગ્યાએ 5 મિનિટ કે 2 મિનિટ ઉભું ના રહે. અને એમનું હજી સાથે મન ઉભું રહે. શું થાય? ઉભું રહે મન. આ માખી જેમ મળતી હોય ને કોઈ જગ્યાએ ગોળી પાછળ, એ રીતે એનું મન થોડી વાર ઉભું રહે. પછી પાછા જ્ઞાન થી એમ ચેપી જાય, પાછી જાગૃતિ કરી દે. અને અમારે તેવું મન જ ના હોય. અમારું છે મન ઓપન માઇન્ડ હોય. કેવું હોય? ઓપન માઇન્ડ. હા, ઓપન ટુ સ્કાય. અને તો જ અમને આ ખેર જ્ઞાન દેખાય. બધું આ હું જોઈને બોલું છું. આ બધું હું ચોપડીને બોલતો. બરાબર. આ ચોપડી ની વાત નથી, આ પુસ્તક ની શાસ્ત્ર ની વાત નથી. હું જોઈને બોલું છું. પછી આજ્ઞા પાડવા માટે અહંકાર રહે. આજ્ઞા પાડવા માટે હા, એક બે અવતાર બાકી રહે. પણ અહીંથી મુક્તિ થઈ ગઈ. સર્વ દુઃખો નો અભાવ થઈ ગયો. આ દુઃખ નો અભાવ ને જ મુક્તિ કરી છે. બરાબર. પછી અમને લોકો કહે છે તમને વેલા મોક્ષ જશે. મારે ઉતાવળ શું છે? મારે મોક્ષ જ છે ને. ધન લોકોનું કલ્યાણ થાય. શું કહ્યું? લોકો જે સુખ આપણે પામીએ તે સુખ લોકો પામે એવું ઈચ્છા ભાવના ના હોય બધાને? હોય. હે? હોય ને હોય. હા, આપણે એ બધા દિવાનવાડી રૂપે થયા તો હું ઓબ્ઝર્વેટરી રૂપે થયો. શું કહ્યું? શું કહ્યું? લોકોનું કલ્યાણ થાય, લોકોનો ફાયદો થાય. લોકો જગત વાભર્યું નથી, જગત જાણ્યું નથી, ચિંત્યું નથી, વિચાર્યું નથી, તે બધી વાત નહીં સાંભળવાની. ભલે સમજાય છે? વિચાર્યું નહીં તો બહુ કર્યું છે, પણ અનુભૂતિ નથી થતી માણસ. ના, આ જે હું છું એ તો વિચાર્યું નથી. આ અક્રમ વિજ્ઞાન છે. અક્રમ એટલે આ કાળમાં જ ઉભું થવું જોઈએ. ચોથા આરામ અક્રમ ઉભું થયું ના ચાલે. પાંચમા આરામ અત્યારે ક્રમ ના ચાલે. કેમ? હે? એમ કેમ? ક્રમ ક્યારે ચાલે? અત્યારે આ જૈન ધર્મ છે ને, અને આ વૈષ્ણવ ધર્મ છે, વેદાંત ધર્મ છે, બધા ધર્મો છે, બધા ક્રમિક માર્ગ છે. કેવા છે? ક્રમિક માર્ગ. હવે ક્રમ ચાલે નહી અત્યારે. ધર્મો છે પણ ચાલે નહી. એ તમે આપને સમજાય? થોડી નથી સમજાવ. તમને સમજાય? સ્પષ્ટ કરો. સમજાવો. તમને ચાલવાના માટે એનું બેઝમેન્ટ હોવું જોઈએ ને. બેઝમેન્ટ. હા, એનું બેઝમેન્ટ શું છે ક્રમનું? કે મનમાં જે વિચાર આવ્યો તે વાણીમાં બોલે અને તે વર્તનમાં આવે તો ક્રમ કહેવાય. તો ક્રમ નું બેજન માં મળ્યું. અને આવું ના હોય તો ફ્રેક્ચર થઈ ગયું હોય તો ક્રમ ને ક્રમ બંધ થઈ જાય. એવી જરૂર ખરી ત્રણેય ને કોમ્બિનેશન ની? ત્રણેય ની એકતા હોય તો જ ક્રમિક માર્ગ ચાલુ રહે. નહી તો ત્રણ માં જો જુદું જુદું પડ્યું ક્રમિક માર્ગ બંધ થઈ ગયો. શું થયું? સમજાયું? ચોથા કાળ સુધી એમને સમજાયું નથી. ચોથા કાળ સુધી મન વચન કાયા ની એકાત્મ યોગ હતો. તમામ દેહધારી નો. શું કહ્યું? તમામ દેહધારી નો. તમામ એક પણ દેહધારી એવો ના હોય તેનો એકાત્મ યોગ ના હોય એવું બને નહીં. ચોર નો, લુચ્ચા નો, બારવટિયા નો, બધા નો એકાત્મ યોગ. કેવો? એટલે ખોટું નતા બોલતા લોકો? હે? જૂઠું નતા બોલતા? નહી, જૂઠું બોલતા હતા પણ કેતા હતા કે હું આ જૂઠું બોલવાનો છું. કે છે એવું કે છે? જૂઠું બોલવાનું. હા, અને હું આ તમારી છોકરી ઉઠાઈ જવાનું છે એવું કે અનપાસ કરે કરો. ચોર હતા, લુચ્ચા હતા, બધું જ હતું. મનમાં જેવા વિચાર હોય તેવું જ વાણી થી બોલે ને તેવું વર્તન કરે તો ક્રમિક માર્ગ ચાલુ રહે. અત્યારે તમને એવું લાગે છે વેપાર થઈ ગયો થોડો ઘણો? ઘણો થઈ ગયો. ક્રમિક માર્ગ બંધ થઈ ગયો અને એના સબસ્ટિટ્યુટમાં આ ક્રમ ચાલુ થયો.
હું નિમિત્ત છું ભક્ત. શું થયું છે? 5000 માણસો ને આવું જ્ઞાન અપાયેલું છે. હજુ કેટલા ને અપાશે એ તો છોકરો સમજે સમજે તો ખરા. દર્શન કરવા આવ્યા છે એમને શું, એમને શું જોયે છે? કેટલી જગ્યાએ એવું નથી બનતું કે લોકો બધા બહેરા છોકરા એમ કે અમે જઈએ છીએ ત્યાં આગળ સાંભળવા માટે બહેરા છોકરા કે છે અમે તમારે જોયા છે કે ના તમને સમજ ના પડે એવું નહીં કેતા કે છે કઈ કઈ ના લોકો કે છે મળવા જઉં છું કે સાહેબ કઈ ગયા આપડે કે તમે નહી જતા તક ના એ તો એ ધૂની છે કે છે બધા તો પૂછે બધા ભાઈ ના ધૂની કે છે એટલે મારે શું જોઈને અક્કલ નું સાંભળવા જાવ છે તમારી બાયડીઓ ધૂની કે છે ને તમારી ચાર ના કેવી કિંમત ના રહી બૈરી ધૂની કેવી રીત કેવાય બરાબર તમને સમજાયું બાબત બૈરી નું સર્ટિફિકેટ બરાબર જય શું કે છે તમને મારી વાત સમજાય ધૂની કે છે એવું પતિ પતિ વર્ષ ને રહેનારા તો આગળ ધૂની કે છે તમને બધી રીતે ઓળખે એ જ ને બીજાને શું એટલું બધું ઓળખાણ હોય જો તારો વટ પાડી દે અહી બેઠા છે સાહેબ અહી બેઠા છે સાહેબ બેઠા છે ને વાત પાડી દીધી એટલે સાચી ધૂની કહેવાય કે તો 1,00,000 અવતાર સુધી પણ સાંભળવા જાય ને તો 4 ના લાયો ના હોય ને તો એટિકેટ માં અરે મેર ચક્કર ઘણ ચક્કરો કઈ જતા લોકો છો તે જો બૈરા છોકરા ના આવે ત્યાં ધર્મ જેવી વસ્તુ જ નથી શું કઉ છું જ્યાં બૈરા છોકરા બધું આવે નઈ કંટાળે એ જગ્યાએ ધર્મ જેવી વસ્તુ એ તમને સમજાય વાત મારી વાત સમજાય તમને થોડી થોડી સમજાય છે એટલે કે એક વસ્તુ જો માણસ માં આવી હોય તો એની અસર ઘરમાં પણ પડવી જોઈએ બૈરા છોકરા બધે આકર્ષણ હોય તો સમજવાનું ના હોય બધું સમજણ ના પડી એ ના જોવાનું નથી પેલા સમજણ ના કોથળા ચારો ના આવે અક્કલ ના કોથળા કેવા અક્કલ ના કોથળા છે શું છે અક્કલ ના કોથળા કોથળા ચારો ના વેચ્યા છે ના આવે એને વેચીએ ને ચારો પ્રેક્ટિકલી એમ તમે પ્રેક્ટિકલી કહો છો આ બૈરા છોકરા જોડે આવે તો તું તર નહી તો એકલો ના મરીશ શું કહ્યું બૈરા છોકરા જોડે આવે તો જાણું કે આપડે ધર્મ થશે છોકરા ના આવે તો ના સમજવું કે અહીંયા ધર્મ છે જ નહીં તો શું ધર્મ હોય તે ધર્મ હોય તો આકર્ષણ હોય બૈરા છોકરા નાના છોકરા રોડેલીઓ ડોસીઓ ગૈડા ગૈડી બધા આવે શું કહ્યું એકલા ટાઈ વાળા એકલા જ આવે અને કે છે ખરા તે તમે કશું પામ્યા જ નથી કે તમે કશું પામ્યા જ નથી એ ફોરેનર માટે લાયક છે આપડા આ ઇન્ડિયનો માટે 1,00,000 વર્ષ એની જોડે ઇન્ડિયન ભરે ને તો સુધરે નહીં પણ એમને પોતાને જ્ઞાન થયેલું છે એને જ્ઞાન દાન કેવું હોય એ તો સહજ માણસ છે એને જ્ઞાન કેવું હોય એ તો બુદ્ધિ વાત છે એમ એટલે વાણી બહુ ઊંચી હોય સમજ ને અને તે એનો જાગૃતિ છે શું છે શું છે પોતાની જાગૃતિ નહીં એટલે જાગૃત થયેલા પુરુષ છે જ્ઞાન નથી પણ બુદ્ધિ વાત છે શું છે નહીં સમજાયું ના સમજાયું જાગૃતિ છે એમની પોતાની અંદર જાગૃતિ છે હા એ શું કે છે કે તમે જાગૃત થાવ શું કે છે જાગૃત થાવ જાગૃત થાવ કોણ કે જાગૃત થયેલો હોય છે કે શું કે પણ તે ફોરેન માં કેવા જેવું છે જ્યાં લોકો વિષયમાં જ પડ્યા છે શેમાં પડ્યા છે વિષયમાં જ પડ્યા છે જાગૃતિ તો ભાન નથી એ અવેરનેસ અવેરનેસ છે નહી એને અવેરનેસ કરવાનું છે આ ઇન્ડિયાના લોકોને કે છે અવેરનેસ અવેરનેસ એટલે મૂળા ઇન્ડિયા ના લોકો તો બિવેરનેસ થઈ ગયા ને એલર્ટનેસ આવું થઈ ગયા છે બિવેરનેસ નથી થયા તમે
ગધુચેતતા નહીં રહેતા બાકી બાકી નું. અને એલર્ટ ને સૌ થયા ધંધામાં એલર્ટ એલર્ટ આખો દળો એલર્ટ નથી. એટલે અવેરનેસ ની ઉપર અવેરનેસ ની ઉપર એલર્ટનેસ, અને એલર્ટનેસ ની ઉપર આ એક્ઝેક્ટનેસ છે. શું છે? ફોરેન ના લોકો દર્શન કરવા જેવા છે, આપણે દર્શન કરવા જેવા માણસ છે. શું કહ્યું? જરાય પાપ નો વિચાર ના કરે. શું કહ્યું? પાપ નો વિચાર નહીં કરે, જાય ના આવે. પણ છતાં જ્ઞાની નહી. એ બધું સ્થુલ માં જ વાત ચાલે કરે. સ્થુલ એનું શું કારણ? એનું કારણ શું? એમને એકલું નિર્જાત થયા કરે છે. શું થાય છે? નિર્જરા થયા કરે. અને થોડું થોડું થતા હિસાબ બંધાય કરે તો બઉ ખરાબ નહીં, પણ ઊંચા ચડવાનો, ઊંચે જાય. અને લોકોને કે ગુરુ કરવા નહીં, આમ ના કરવું. શું કે છે? ગુરુ નહી કરવા, જેને ગુરુ કરવા ના કહ્યું હોય એકલા જ કે છે. શું કે છે? બીજા બધા ગુરુ કરવાનું કહેલું છે. કોણ કહેલું છે? તમને કેવું લાગે? બધા કહ્યું છે. એમને એકલા જ ના કે છે. એમને એકલા સાથે ના કેતા છે. મને કે છે એમને ગયા અત્યારે ગુરુ મળ્યો ને, એમને હેરાન કરેલા મનમાં નિયાણું કરેલું છે કે ગુરુ ના જોઈ માથે. શું કહ્યું? તે ઉપર લોકો ને ઉપદેશ આપે. એટલે તમને જરૂર છે, લોકો શું ઉપદેશ આપે? રિએક્શન છે, રિએક્શન છે. હા, એટલે ખોટું રિએક્શન છે બધું. જો કોઈ માને નઈ ને ગુરુ કર્યા કરતા, અહીંયા આગળ પેશન જવું હોય ને તો ગુરુ કરવા પડે કે ભાઈ રસ્તો કયો છે, ભાઈ દેખાડશો તમે? ગુરુ વગર જગત ચાલતું જ નથી ને. બરાબર, તમે સમજ પડે ને? ચાલુ. પણ એમને આ ગયા અવતાર ગુરુ એવો મળેલો નહીં, તે બિચારા એ થઈ ગયા છે. બહુ સારા માણસ છે, દેવ જેવો માણસ છે. એ કે છે આ ખોટી વસ્તુ નો પ્રચાર કરે છે તો તે નિર્જરા છે. હા, પણ શું થાય? એમને નિર્જર ને, જે ભર્યું છે માલ, ભરેલો માલ જાય એ નિર્જા કહેવાય. સમજ પડે ને? સમજ પડે ને? ફરી જો એ ખોટી છે એવું સમજે તો ફરી એવું ના ભરે, પણ એ તો ખોટી છે એવું સમજતા નથી. સમજી ગયા? નિધિધ્યાસન કરેલું. શું કહ્યું? તમને સમજાયું ને? ફરી જો એમ કે આખું હું આ બોલું, આ વિચાર ખોટો છે તો ફરી પેલું નિર્દા થઈને આગળ નવે સતી પાસે જોઈન થઈ જાય. પણ એ તો ખરું જ માને છે. અને કોઈ નહી તેજે પાપ નો વિચાર નથી આવતો. પુરુષ ને શું કહ્યું? આપણા બધા સાધુ અને પાપ ના વિચાર આવે છે, અને એને તેજે પાપ નો વિચાર નહીં. આવો નીચ પાપી પુરુષ એ બોલે છે ને, તો કોઈ પર દ્વેષપૂર્વક નહીં બોલતા કે આ કોના સાથે લઈને આવ્યા છો, કપડા રજીન માં પહેરીને આવ્યા છો, ફરાળામાં આવ્યા છો, એ બોલે છે ને? દ્વેષ નહીં. આપડે બે કલાક સાંભળવા જઈએ કે છે, આપડે શું જાય છે એવું બોલે બોલે. શું બોલે? એક ફેશન થઈ ગઈ છે અમને સાંભળવાની. ઘણા માં કશું કરતા નથી, તમારે કશું થવાનું નથી, એ પોતે એવું બોલે બોલે. શું બોલે છે એવું?